નમસ્કાર, હું છું આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છો ફાસ્ટ બોડેલી ન્યૂઝ. ગેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામસામે આવી ગયેલા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા વચ્ચે એ હદે તૂટું મેમે અને બોલાચાલી થઈ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બંને વચ્ચે હાથ પાય થઈ ગઈ હોત. આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો. ચાલો જાણીએ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીમાં તેઓ એકબીજાને શું શું બોલ્યા હતા તે જાણીએ. દેખો આ વિડીયોમાં. મને ગયા છે, કોઈ દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ. એટલે હું કેવા માંગુ છું, સબમિટ કરવા માંગુ છું. તમે ટીડીઓને ધમકાયા હશે, હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને હું માણિક મેળું છું. એટલે મેં એમને ધમકાવ્યા હોય, ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી. એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો હતો, એમનો સ્ટાફ અહીંયા હતો, એમના બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? કઈ નથી, અહીંયા શાળા નથી, શાળામાં ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો, કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયા મળવા માટે આવ્યો કે તમે ડીટીન ધમકાય, મને ખબર પડી. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ. મેં ટીડીઓ મળી એટલે પૂછું જ છું. તમે ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની. બગાડતો નથી, એ ખોપ નહીં જમાવાનો. તમે ખોપ નહીં જમાવો, બિલકુલ નહીં. તમે ખોપ નહીં જમાવો, બિલકુલ નહીં જમાવાનો. તમે ખોપ નહીં જમાવો. આપણે પીએસ સાહેબ, તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું. મૂક્યું ને કેવું ને, મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને. ના ખુલાસો કરાય, ખુલાસો કરો. બધામાં તમે દોડીને આવી જાઓ છો, તમને દર વખતે તમને છે ને દર વખતે ટેક પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા, ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે, દર વખતે તમને છે ને દર વખતે ટેક પડી ગયેલી છે. દર વખતે તમને ટેક્ટર વસાવા દેખાય છે. બે મિનિટ ઉભા રહેજો, બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તો અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ? એ વાતના ટેવ નથી પડી. કેમ દોડી આવ્યા છે? વાવ, મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ ટુ અધિકારી છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરો. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરો. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર ધ્યાન આવી જાય? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા મનરેગામાં, નર્સેજરમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા? તમે કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર થી કરાવો ને, કરાવીશું. એ બી તપાસ કરાવી, કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો. તપાસ બધું થશે. તમે 20 કરોડ ના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અમે અહીંયા બેઠા છે, ધારાસભ્ય તરીકે. એ 4 તારીખે ખબર પડે, 4 તારીખે ખબર ભાન અવડાવી દીધું. 4 તારીખે ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી. તમારા વિસ્તારમાં કર્યા કરે? મારો વિસ્તાર છે, વિસ્તાર વાળા વિસ્તાર છે. દર વખતે તૂટી પડો, બંધ કરો, બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો, ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી, એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એવું ફરજ તમારો, બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો, આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને ભૂલનગર ને એવું બધું કીધું છે એમને. માનહાનીનો કેસ કર્યો, અધિકારીમાં આવેદન બે મિનિટ ઉભા રહો. એમને કને બધા બુટલે કરવાના નામ છે. સાંભળો, મારી અમારી બી લાગણી છે.
અમારા પણ જાહેર જાહેર મીડિયા પર લોકોની એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારાથી. હું કામ તમને ફોન કરું, તમે શું કરવા દો? હું ધારાસભ્ય છું, મારી સરકાર મારું કામ મેં મારી રીતે કરાવો, એમાં તમારે ચંચુપાત નહીં કરવા જરૂર પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું બંધ કર ભાઈ, તું ઉપર દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. દારૂ વેચવા દારૂ દારૂ વેચવા વાળાનું દારૂ વેચવા વાળાનું મારે દારૂ વેચવા વાળો તારો બાપ ને તું દારૂ વેચવા વાળા સમજાવો. આ દારૂ વેચવા વાળા સમજાવો, દારૂ વેચવા વાળા સમજાવો. કોણ? સાવકાર છું, બોલો. સાવકાર છું, મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો, ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આગળ ના ધંધા. એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરો છો? શરમ આવે, શરમ સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો? અહીંયા આંકડા ના ધંધા કરવા વાળા લઈ ફરો છો? ડૂબી મરો, ડૂબી બતાવો પૈસા કઈ લેવો? એમએલએ શું પગાર છે મારો? દોડલા થી તમને પૂછી લો. બુટલેગર નથી, દારૂ વેચી વેચીને બંગલા બાંધ્યા છે. વિસ્તારમાં લાગે છે તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ. અરે છે ચાલો પાછો જો, ચાલો ચાલો ને, તમે તો ચર્ચા કરવા. આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝ ના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.